કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હશો મજામાં છો ને સરસ હું આશા રાખું કે તમે બધા મજામાં હો અને સુરક્ષિત હો બરાબર હું પારુલ સેલર આજે તમને ધોરણ ચારમાં વિષય ગુજરાતી ભણાવીશ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમે તમારી આસપાસ રોજબરોજ પશુ પક્ષી જીવજંતુઓને તો જોતા જ હશો જુઓ છો ને જુઓ છો કે નથી જોતા જોતા જ હશો બરાબર ને જેમ કે ગાય ભેંસ બકરી કૂતરો ઉંદર ડેડકું જીવજંતુમાં જોઈએ તો માખી મચ્છર કીડી મકોડા ભમરો વગેરે તમે આ પ્રાણીઓને જીવજંતુઓને રોજને રોજ જોતા જ હશો તો આવા જ અને પ્રાણીઓને લગતી હું વાર્તા જે તમને કહેવાની છું આ વાર્તા ચિત્રપાત રૂપે છે બરાબર તો આ વાર્તા તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે બરાબર છે તો એ વાર્તાને આપણે ધ્યાનથી સમજશું ઓકે નાવડી ચાલી એકવાર દેડકો પીલું ઉંદર કીડી અને વમરો બધા ફરવા નીકળ્યા ફરતાં ફરતા બધા એક સરોવર પાસે આવી પહોંચ્યા સરોવરનું પાણી જોતાં દીડકો તો ખુશ ખુશ થઈ ગયો ચાલો તરીએ કહીને ડીડકો તો પાણીમાં કૂદી પડ્યો એ તો સરોવરમાં તરવાની મજા લૂંટવા લાગ્યો તરવાની તો બહુ જ મજા પડી છે એવું કહી બધાને પાણીમાં આવવા કહ્યું પણ અમને તો તરતા નથી આવડતું પીલુ ઉંદર કીડી અને ભમરાએ કહ્યું આ સાંભળી ડીડકો તો જોર જોરથી હસવા માંડ્યો અને કહેવા લાગ્યો લો ભાઈ આમને તો તરતા જ નથી આવડતું પીલું ઉંદર કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું પણ તેઓ નિરાશ થયા નહીં વિચાર્યું કે તરતા નથી આવડતું તો શું થયું આપણે પણ એક નાવડી અને નાવડીમાં બેસીને સરોવરની મજા લઈએ પીલું ગયું અને એક ઝડપથી પાંદડું લઈ આવ્યું ઉંદર એક નાળીયેની કાચલી લઈ આવ્યો કીડી એક નાનકડી લાકડી લઈ આવી ભમરો ઉડતો ઉડતો એક લાંબી ડોરી લઈ આવ્યો આમ નાવડી બનાવવાનો બધો જ સામાન આવી ગયો તેઓ બધા કામમાં લાગી ગયા ઉંદરે દાંત વડે કાણો પાડીને કાચલીમાં લાકડી ભરાવી કીડીએ લાકડી પર ચડીને ડોરી બાંધી દીધી પીલુએ પાંદડું આપ્યું આમ સૌએ મહેનત કરી અને નાવડી તૈયાર થઈ ગઈ સૌ મિત્રો એ નાવડીમાં બેસી ગયા પછી તો તેમની નાવડી ચાલી નીકળી સૌને નૌકા વિહાર કરવાની ખૂબ જ મજા આવવા લાગી દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું તે તો દંગ જ રહી ગયો ડંગ રહી ગયો એટલે તે તો નવાય જ પામી ગયો પીલુ ઉંદર કીડી અને ભમરો આ નાવડીમાં મોજથી વિહાર કરતા હતા જ્યારે દેડકો તો પાણીમાં તરી તરીને થાકી ગયો હતો તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો એને એના હસવા પર ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો અને એણે તેઓને અભિનંદન આપવાનું વિચાર્યું જો મિત્રો સૌ સાથે મળીને કામ કરીએ તો તેમાં આપણને સફળતા મળે જ એટલે આપણે બધાએ સાથે મળીને સમથી કામ કરવું જોઈએ કોઈની પણ મજાક ઉડાવી જોઈએ નહીં કારણ કે મજાકનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે તો મિત્રો હવેથી આપણે સૌ સંપીને રહીશું અને મોજ કરીશું તો વિદ્યાર્થી મિત્રો કેવી લાગી તમને આ વાર્તા મજા આવી ને બહુ મજા આવી અરે વાહ સરસ તો ચાલો હવે મને કહો કે તરતા કોને આવડતું હતું ઉંદરને દેડકાને કે પછી મરઘીના બચ્ચાને

બરાબર તો હવે હું રજા લઉં છું આશા રાખું કે આ પાથ તમને ખૂબ જ ગમ્યો હશે બરાબર ફરી આપણે ખૂબ જ જલ્દીથી મળીશું ત્યાં સુધી હસતા રહો સુરક્ષિત રહો આવજો